કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી. વિષય હિન્દી એમાં જોઈશું સત્ર 2નું પુનરાવર્તન 1. પુનરાવર્તન 1 જોઈએ એમાં મિત્રો. પ્રશ્ન 1. પ્રશ્ન 1 માં શું છે? નીચે દિયે ગયે અંકો કો પઢીએ ઓર શબ્દો મેં લિખે. આ અંક અહીં આપેલા છે એને હિન્દીમાં શબ્દોમાં લખવાના છે, ગુજરાતીમાં નહીં, હિન્દીના જ શબ્દોમાં લખવાના છે. તો પહેલું છે 5, પછી છે 9, 11, 12, 13, 15, 17, 18, 19. આ રીતે આપણે અંકો આપેલા છે એના શબ્દોમાં લખ્યું. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2, વર્ણો કો પઢીએ ઓર લિખે. વાંચવાનું છે અને એનું જોઈને અનુકરણ કરવાનું છે. બાજુમાં એનું જોઈને અનુકરણ કરવાનું છે. ક, જ, મ, ફ, જ, ભ, પ, ટ, ગ, ય, ધ, દ, ખ, બ, ધ, ચ, લ, ક્ષ. આ રીતે વાંચવાના અને લખવાના છે. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન 3, ચિત્ર દેખકર શબ્દ લખી. ચિત્ર ઓળખી અને હિન્દીમાં તેનું નામ લખવાનું. આ ચિત્ર શાનું છે એ જોઈ એનું નામ લખવાનું છે. આ શેનું છે ચિત્ર? લીલો લીલો પોપટ. પોપટને હિન્દીમાં શું કહેવાય? તોતા. પોપટને હિન્દીમાં શું કહેવાય? તોતા. બીજું ચિત્ર છે સસલું. કયું છે? સસલું. સસલુંને હિન્દીમાં શું કહીશું? ખરગોશ. શું કહીશું? ખરગોશ. પછી શું છે? કબૂતર. કબૂતરને હિન્દીમાં કબૂતર જ કહેવાય. કાગડો, તો કૌવા. કાગડાને કૌવા. ફુલેવર, તો ફૂલગોભી. ફુલેવરને શું કહેવાય? ફૂલગોભી. કાચબાને કછુઆ. કછુઆ. આગળ છે ખિસકોલી. ખિસકોલીને શું કહીશું? ગિલહરી. ખિસકોલીને શું કહીશું? ગિલહરી. કેરીને આમ. કેરીને શું કહીશું? આમ. પપૈયાને પપીતા. પપીતા. આગળનો પ્રશ્ન જોઈએ. ઉપયુક્ત ચિત્રો કો દેખકર 5 વાક્ય બનાવ્યું. આપણે આ બધા ચિત્રો જોયા ને, 9 ચિત્ર જોયા. એમાંથી આપણને જે ચિત્રના વિશે લખવું હોય એ વિશે અહીં તમે 5 વાક્ય બનાવી શકો છો. તો જો મેં અહીં બનાવ્યું છે પહેલું વાક્ય, ખરગોશ ગાજર ખાતા હે. ખરગોશ ગાજર ખાય છે, એક વાક્ય મેં એવું બનાવ્યું. બીજું વાક્ય બનાવે, આમ મીઠા હોતા હે. પછી મેં આમ લીધું, આમ મીઠા હોતા હે. પછી મેં લીધું ગિલહરી. ગિલહરી પેડ પર રહેતી હે. ગિલહરી પેડ પર રહેતી હે. પછી મેં લીધો કચવાનું ચિત્રથી, કછુઆ ધીરે ધીરે ચલતા હે. કછુઆ ધીરે ધીરે ચલતા હે. પછી કાગડાના ચિત્ર પરથી મેં કર્યું, કૌવા છત પર બેઠા હે. કૌવા છત પર બેઠા હે. પછી એમ કીધું પપીતા લીવું હોય તો એમ લખે, પપીતા પીલે રંગ કા ફલ હે. એમ પણ લખી શકાય. પછી આપણે કબૂતર, ફૂલગોભી એમ લખાય, ફૂલગોભી કી સબ્જી બનતી હે. પછી કબૂતર ગુટર ગુ કરતા હે. પછી તોતા, તોતા હરે રંગ કા હોતા હોય. દરેક 9 ચિત્ર આપે છે, 9માંથી ગમે તે 5 ચિત્ર લઈ એનું તમને ફાવે ગમે એવા વાક્ય બનાવવાના. હવે આગળ જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3, કમલ. ક ઉપરથી શબ્દો બનાવ્યા છે. નીચે દિયે ગયે વર્ણો કા ઉપયોગ કરી શબ્દ, આ વર્ણ આપ્યા છે એ કથી શરૂઆત થતા હોય એવા શબ્દો બનાવવાના છે. તમને જે આવડે એ બનાવી શકાય. મેં અહીં બનાવી, આપણી જોઈએ. કથી કમલ, કાગજ, કાતર, કોયલ, તમારે જે લખવા હોય એ લખી શકાય. મ, મકાન, મિર્ચી, મૂંગફળી એટલે મગફળી, મોગરા, તમારે જે લખવા હોય. પ ઉપરથી પતંગ, પહાડ, પરછાઈ, પટરી. ર પરથી રસી, રસીલા, રસોઈ અને રખવાલી. હવે આગળ જોઈએ બ, નીચે દિયે ગયે શબ્દો કા ઉદાહરણ અનુસાર લખે. અહીં 2 અલગ અલગ ઉદાહરણ આપેલા છે. એકમાં લિંગ બદલવાનું છે, એટલે જેમ મમ્મી પપ્પા કહીએ છે ને તેમ, અને એકમાં એક વચનનું બહુવચન, છોકરો તો છોકરાઓ એ રીતે છે. તો ચલો પહેલું આપણે જોઈએ, રાજા તો રાની. અહીં લિંગ બદલ્યા છે, રાજા રાની.
शिक्षक तो शिक्षिका, शिक्षक तो शिक्षिका, बंदर बंदरिया, शू थाय बंदरिया, मोर तो मोरनी, मोर तो मोरनी, माता पिता, आ बधा शू छे लिंग बदलेला छे। पछी बहुवचन आवशे, एक वचन नू बहुवचन, घोड़ा घोड़े, तो एने शू कही सके आपणे वचन बदलीए, वचन बदलीए तो एक वचन नू बहुवचन, घोड़ा तो घोड़े, बच्चा बच्चे, तितली तितलिया, मछली मछलिया। आ रीते आपणे पुनरावर्तन एक જોઈ। હવે જોઈએ સ્વાપોથીમાં। સ્વાપોથીમાં ચલીએ જુઓ પુનરાવર્તન એક, પ્રશ્ન એક, નીચે લીખે અંક શબ્દો મેં લીખે। આ પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો એ જ રીતે છે, 5, 9, 12, 15, 18 છે, 11, 13, 17, 18 એટલે આપણે ટૂંકમાં આપણે ગિનતી 1 થી 20 સુધી હિન્દીમાં અંકો અને શબ્દો સાથે મોઢે કરવાની, પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણે લખી શકીએ। પછી શું છે, ચિત્ર દેખકર ખાલી જગ્યા મેં ઉચિત વર્ણ લીખે ઓર નીચે પૂરા શબ્દ બનાવીએ। આ તો તમે પહેલાં બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં શીખી ગયા હશો। આ શેનું ચિત્ર છે, હથોડા, હ આપેલો છે ખાલી જગ્યા ડા, તો અહીં શું લખીશું, હથોડા। પછી આ શેનું ચિત્ર છે, ગુલાબ, એ રીતે ખાલી જગ્યા ભરવાની, ચિત્ર જોઈને અને લખવાનું છે, શેનું છે, ધ્વજનું, એટલે ઝંડા, ઝંડો આપેલો છે તો ઝંડા। પછી શેનું છે, બકરી, તો બ ક રી, ખાલી જગ્યામાં રી, શેનું છે, આ ઢોલકું છે તો આપણે શું લખીશું, ઢોલક, ખાલી જગ્યામાં શું લખીશું, ઢો। આ શું છે વિદ્યાર્થી મિત્રો, પતંગિયું, શું છે આ પતંગિયું, તો તીતલી, પતંગિયાને શું કહેવાય, તીતલી, અને ખાલી જગ્યામાં લી। પછી ઉંદર, તો ચૂહા, ઉંદરને શું કહેવાય, ચૂહા, ચૂ ખાલી જગ્યામાં ને હા। પછી થેલીને થેલા, થેલીને થેલા। પછી મોર છે તો મોર, ખાલી જગ્યા મો। પછી સિતાર છે તો સિતાર, તો ખાલી જગ્યામાં સી લખીશું। માલા, માળા છે ગળા પહેરવાની, તો માલા, ખાલી જગ્યામાં લ આવી। આ છે ધનુષ્ય, તો ધનુષ્ય, પરીક્ષા દરમિયાન આ રીતે પૂછાતું નથી, પણ ચિત્ર આપેલા હશે, ઉપર નામ આપેલા હશે, જે સાચું જોઈને લખવાનું રહેશે। હવે અગાઉ પ્રશ્ન 3, એ પણ એ રીતે છે, કોષ્ટક છે સહી શબ્દ ચૂનકર ચિત્ર કે નીચે નામ લખ। અહીં કોષ્ટકમાં આપણને જવાબ આપેલા છે અને ચિત્રનું સાચું નામ જોઈને આપણે લખવાનું છે, ગુજરાતી અર્થ આવડે પછી એના પરથી આપણે હિન્દી બનાવી અને લખી શકીએ। આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, ઘરનું, તો હિન્દીમાં ઘરને શું કહેવાય, ઘર। આ શેનું છે, ડમરું છે, તો હિન્દીમાં પણ ડમરુંને ડમરું। આ પપૈયાનું છે, તો હિન્દીમાં શું કહેવાય, પપીતા, હિન્દીમાં શું કહેવાય, પપીતા। ત્રિશુળ, ગુજરાતીમાં ત્રિશૂળ, તો હિન્દીમાં ત્રિશૂલ, ત્રિશૂલ। પરીક્ષા ભૂલ ન થાય મિત્રો, તે ખાસ ધ્યાન રાખજો। કાગડો છે તો કૌવા, કાગડો છે તો કૌવા। માછલી તો મછલી, છત્રી, છત્રી તો છાતા, છત્રીને છાતા। સસલું ખરગોશ, ખરગોશ, અહીં કૌંસમાં કોષ્ટકમાં ઉપર શબ્દો આપેલા છે એ જોઈને સાચી જોડણી લખવાની, જોડણીની ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવી। શરબત, શરબત છે તો શરબત। પોપટ તો તોતા, તોતા। ઘડિયાળ તો ઘડી, ઘડિયાળને શું કહેવાય, ઘડી। કળશ તો કલશ, હિન્દીમાં કલશ એ રીતે લખાશે। દાડમ તો અનાર, દાડમ તો અનાર, મગરને મગર। રીંછ તો ભાલું, રીંછને શું કહેવાય, ભાલું। એમ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાંડણીઓ તો ઓખલી, ઓખલી। ફૂલેવરને ફૂલગોબી, ફૂલેવરને શું કહીશું, ફૂલગોબી। કાચબાને કછુઆ, કાચબાને શું કહીશું, કછુઆ। ખિસકોલીને ગિલહરી, ખિસકોલીને શું કહીશું, ગિલહરી। કેરીને આમ, કેરીને આમ। લીંબુને લીંબુ, લીંબુને શું કહેવાય, લીંબુ। સાયકલને સાઈકિલ, સાઈકિલ। ઘોડાગાડીને તાંગા, તાના ઉપર, તાના ઉપર રેપ અને માથે મીંડું, તાંગા।
વટાણા ને મટર, વટર. હવે આ ચિત્રો જોઈને તમને ગમે તેવા પાંચ વાક્ય અહીં બનાવવાના છે. આ ચોપડી જોયું હતું ને એ જ રીતે અહીં પાંચ વાક્ય બનાવવાના છે. હવે આગળ જોઈએ, વર્ણોકો લખીએ ઓર પઢીએ સમજીએ એના એ જોઈને અહીં લખવાનું છે. ક, ફ, પ, ય, ટ, ડ. આ ક કઈ રીતે લખાય, ફ કઈ રીતે, ખાસ ધ્યાન રાખવું. ય, પ અને ય આ બે વર્ણો વચ્ચે શું અંતર છે એ અહીં દર્શાવેલ છે. એક સરખા જ દેખાય છે આપણને, ક્યાંય પરીક્ષામાં જોડણીમાં ભૂલ ના પડે એ રીતે આપણે ધ્યાન રાખવાનું. ઠ તો ઢ, મ ભ, ગ ધ, વ ચ, લ જ, ક્ષ જ્ઞ. આ બધા શબ્દ વર્ણો એક સરખા દેખાય છે પરંતુ અર્થ જ્યારે એમાં વમાં સેજ આગળ પાકું થઈ જાય તો વનો ચ થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવું. કમાં પણ ધ્યાન રાખો. એ રીતે ગ ધ એ અહીં અંતર બતાવવા માટે આ પ્રશ્ન આપે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં જોયું હતું ને ક ઉપરથી ચાલુ થાય, મ ઉપરથી ચાલુ થાય, પ ઉપરથી ચાલુ થાય, ર ઉપરથી ચાલુ થાય, એ રીતે બધા જાતે શબ્દો બનાવવાના છે. હવે આગળનો પ્રશ્ન છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે, કૌંસ આપેલા છે અને ખાલી જગ્યા આખી લખાય એટલે નીચે તેનું અનુકરણ કરવાનું છે. ઘોડા ભાગ તો રહા હે કે રહે હે, એક વચન છે. આપણે એક વચન બહુવચન શીખી ગયા હતા ને એ રીતે ઘોડા ભાગ રહા હે. પરીક્ષા દરમિયાન આ રીતે ખાલી જગ્યાઓ પૂછાશે તો ધ્યાન રાખજો અને એનું અનુકરણ નીચે કરેલું છે. ઘોડા ભાગ રહા હે, લડકે પડ ખાલી જગ્યા રહે, બહુવચન છે તો રહા હે કે રહે હે, બહુવચનમાં રહે હે આવશે. લડકે પડ રહે હે. પછી લડકી આ ખેલ ખાલી જગ્યા હે, રહે હે કે રહી હે, સ્ત્રીલિંગ છે તો રહી હે, લડકી આ ખેલ રહી હે. પછી એવું જ નીચે લખેલ છે. મેં પત્ર લીખ રહા હું, તુમ સ્નાન કર રહે હો, હમ ખેલ રહે હે, આદમી જા રહા હે, પિતાજી ખાના ખા રહે હે, આપ ગીત લીખ રહે હો, રાધા ગા રહી હે, વહ ખિડકી ખોલ રહા હે, વે ઘર લોટ રહે હે. જે બંધ બેસતું હોય એ જ લખવાનું છે અને નીચે તેનું અનુકરણ કરેલ છે. આ પરીક્ષા દરમિયાન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. હવે છે અહીં ઉદાહરણ આપેલું છે એના જે મુજબ કરવાનું છે. તો જેમ મેં શીખવાડ્યું તો મમ્મી પપ્પા એ રીતે આ લખેલ છે. તો રાજા રાની, રાજા તો રાની, તો શિક્ષક શિક્ષિકા, શિક્ષક શિક્ષિકા, મોર મોરની, મોર મોરની, બંદર બંદરિયા, બંદર તો બંદરિયા, ઘોડા ઘોડી, ઘોડા ઘોડી. આ શું કહેવાય, લિંગ પરિવર્તન. શું કહેવાય, લિંગ પરિવર્તન. આવડશે ને? એમાં ચાચા ચાચી, મામા મામી, બુઆ ફૂફા એ રીતે પણ આવી શકે, ડૉક્ટર ડૉક્ટરની એ રીતે પણ આવી શકે છે. હવે જોઈએ આગળ બીજું ઉદાહરણ આપેલું છે, લડકા લડકે એટલે અહીં વચન બદલીએ એમ પડાવે તો એક વચનનું બહુવચન કરો. લડકા તો લડકે, તે રીતે તોતા તો તોતે, તિતલી તો તિતલિયા. અહીં દીર્ઘની હસ્વય થઈ જશે, બહુવચનમાં હસ્વય થઈ જાય ને આ શબ્દ લાગશે અને માથે મીંડું. બચ્ચા બચ્ચે, મછલી મછલિયા. પછી ગાય ગાય. પછી લડકી તો લડકિયા, માલા માલાએ. એ રીતે બહુવચન આપણે પરીક્ષા દરમિયાન પૂછાઈ શકે છે, તે ખાસ ધ્યાન રાખવું. હવે જોઈએ આગળ, કોણ કહાં રહેતા હે, સહી શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરીએ. અહીં કોણ ક્યાં રહે છે એ રીતે આપણે અગાઉના ધોરણોમાં શીખી જાય. ગાય સે મારે, કોડમાં સી, બોર્ડમાં, એ રીતે આપણે કૌંસમાં એના જવાબ આપેલા છે. એમાંથી જે સાચો જવાબ હોય તે આપણે ખાલી જગ્યામાં લખવાનો. તો પહેલી જોઈએ મિત્રો, માછલી. મછલી ખાલી જગ્યા મેં રહેતી હે, પાણી કે જંગલ, એ તો તમને ખબર છે ક્યાં, પાણી. તો મછલી પાણી મેં રહેતી હે. બંદર ખાલી જગ્યા પર રહેતે હે, પેડ કે ગુફા, પેડ. તો બંદર પેડ પર રહેતે હે. આગળની જોઈએ, ચૂહા ખાલી જગ્યા મેં રહેતા હે, ગુફા કે બિલ, બિલ મેં. ચૂહા બિલ મેં રહેતા હે. શેર ખાલી જગ્યા મેં રહેતા હે, ગુફા કે પાણી, ગુફા. શેર ગુફા મેં રહેતા હે. ચિડિયા ખાલી જગ્યા મેં રહેતી હે, સમુદ્ર કે ઘોંસલે. તો ઘોંસલે.
तो चिड़िया घोंसले में रहती है, डाकिया डाक घर में काम करता है। ये रीते अपने दरेक खाली जगह बनावानी। डॉक्टर अस्पताल में काम करता है, अहीं एक कई जगह पोतानु सेवा पूरी पाड़े छे ते आपणे लखवानुं छे, काम करे छे ते। सिपाही खाली जगह में काम करता है, कई जगह थाने, तो सिपाही थाने में काम करता है। पछी आगळ छे किसान, खाली जगह में काम करता है, खेत के बगीचे में, तो खेत, तो किसान खेत में काम करता है। पछी माली, माली खाली जगह में काम करता है, खेत के बगीचे, तो माली आवे तो बगीचो लखवा, माली बगीचे में काम करता है। अबे आगळ जोईए, पढ़िए और लिखिए, एना ए शब्दों अहीं उतारवाना छे बन्ने प्रश्नोमां। એવું છે, બંનેમાં બોલી બોલીને લખવાનું છે। જેવતા અહીં કમળ, અનાર, ઈશ્વર, બારાત, ઓરત, અંગૂર। પછી ઘડી, ક્ષત્રિય, ઠઠેરા, ધનુષ, પહિયા, ડમરું, આ બધાનું અનુકરણ એટલે કે અનુલેખન નીચે સુંદર સ્વચ્છ અક્ષરે લખવાનું છે। જોડણીની ભૂલ ન પડે તે ખાસ ધ્યાન રાખવું। હવે આગળ જોઈએ, આમાં આ શબ્દોમાં અડધા, પછી પ, પછી નીચે રે, ર, શ્ર, અણ કઈ રીતે વપરાય છે એનું આપેલું છે। જો ક્યારી કેવી રીતે લખે, અડધો રિયા જોયેલો છે ને, તો પણ આપણે એ રીતે લખવાનું, ક્યારી, અચ્છા, તો અ ચ અડધો છે, છ ને જોડે એ રીતે, અચ્છા, બગધી, બગ્ગી, બગ્ગી શું છે, બગ્ગી, તો એ રીતે લખવાનું, બગ્ગી, ઘનો ધ ના થઈ જાય, તો બગધી થઈ જશે, બગ્ગી। સ્વર્ગ, પથ્થર, રાષ્ટ્ર, જોયું ને, ટ્ર કેવી રીતે લખાય, શ કેવો અડધો છે એ રીતે જોવું અને ખાસ ધ્યાન રાખવું। બુદ્ધ, દ અડધો અને દ જોડે લે, બુદ્ધ। શક્તિ, શક્તિ, ગરમી, આશ્ચર્ય, આશ્ચર્ય, અહીં આ રેપ કરે એટલે અહીં બે શબ્દો વચ્ચે ર બોલાય। પછી શિલ્પ, શિલ્પ, કૃષ્ણ, અહીં અડધા શબ્દો આપેલા, એ ખાસ ધ્યાન રાખવું। પ્રાર્થના, પોના નીચે આ રેફ આપે એટલે ર બોલાય, પ્રાર્થના। પત્ર, વ્યક્તિ, અડધો કરી અને ત સાથે જોડે છે ને હસવઈ આપી છે, તો કી બોલાય છે, વ્યક્તિ। પ્યાલા, પ્રતાપ, પ્રતાપ। આશ્રમ, શ્ર કેવી રીતે વપરાય એ બતાવ્યું છે ને, આશ્રમ, આ રીતે ઉપરનો શબ્દ જોવાનો અને સ્વચ્છ અક્ષરે, સુંદર અક્ષરે નીચે એનું અનુકરણ કરવાનું। તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે અને આ પાઠ એટલે કે પુનરાવર્તન એક પૂરું થયું, તો પુનરાવર્તન એકનું આપણે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક મેળવી લઈએ। પુનરાવર્તન એકમાં ચોપડીમાંથી આપણે જેમ તમે અગાઉ બધા પાઠ લખ્યા હશે તેમ હિન્દીની નોટમાં કે ચોપડો જે બનાવ્યો હોય તેમાં લખવાનું પુનરાવર્તન એક, પછી લખવાનું પ્રશ્ન એક, પ્રશ્ન બે, આ એક જ વખત લખવાના છે વર્ણો, પ્રશ્ન એક, પ્રશ્ન બે, પ્રશ્ન ત્રણ લખવાનો, ચિત્ર દોરવાનું, માત્ર એના નીચે નામ જ લખવાના છે, તોતા, ખરગોશ, કબૂતર, કૌવા, ફૂલગોબી, કછુઆ, ગિલહરી, આમ અને પપીતા, આ રીતે નામ લખવાના, પછી એના પાંચ વાક્ય બનાવવાના જે તમને ગમે એવા। પ્રશ્ન ત્રણમાં મેં કહ્યું હતું ને એ રીતે તમને જેવા જે તમને યાદ આવે જે તમને ગમતા હોય ક, મ, પ, ર ઉપરથી શબ્દો બનાવવાના, પછી પ્રશ્ન બ, પ્રશ્ન બ લખવાનો। આટલું લેસન તમારે હિન્દીની નોટમાં ચોપડામાં લખવાનું, ના ખબર પડે તો માતા પિતાની મદદ લેવાની। તો આવજો વિદ્યાર્થી મિત્રો।